હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં મિત્રો આજે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ પાઠમાંથી એક સરસ મજાની પ્રવૃત્તિ જોવાની છે આપણી આજની પ્રવૃત્તિનું નામ છે કોનો ટુકડો મોટો તો આપણા પાર્થ અને ગિની પાસે એક એક આમ પાપડનો ટુકડો છે હવે તમે વિચારો જોઈ કે આ બંનેમાંથી કોની પાસે રહેલ ટુકડો મોટો હશે હવે પાર્થ પાસે રહેલ ટુકડો એ જોવો આ ટુકડાની લંબાઈ સેમી છે અને પહોળાઈ પાંચ સેમી છે હવે જો આપણે આ ટુકડાનું ક્ષેત્રફળ જોતું હોય તો એક એક સેમી ક્ષેત્રફળ વાળો એક ચોરસ ટુકડો આના ઉપર આપણે એક મૂકીએ તો હવે આપણે જોઈ શકીએ છીએ કે છ સેમી લંબાઈ હોવાથી આપણે સેમીના ટુકડા લંબાઈ પર ગોઠવી છીએ અને પાંચ સેમી પહોળાઈ હોવાથી એક એક સેમીના પાંચ ટુકડા ઉપર પહોળાઈ તરફ ગોઠવી શકાય છે તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે કહી શકીએ કે આપણા લંબ ચોરસ ટુકડામાં નાના નાના ચોરસના ત્રીસ ટુકડાઓ સમાય છે મતલબ આપણા લંબ ચોરસનું ક્ષેત્રફળ થશે ત્રીસ સેમી વર્ગ તો મિત્રો અહીંયા તો દરેકને ગણવું એ તો મૂર્ખામી ભર્યું કાર્ય કહેવાય

બી ટુકડાનું ક્ષેત્રફળ પણ આપણે સરળતાથી શોધી શકીએ છીએ તો હવે આપણી પાસે રહેલા આ ટુકડા બીમાં અગિયાર સેમી લંબાઈ હોવાથી અગિયાર ચોરસ ટુકડાઓ મૂકી શકાય અને ત્રણ સેમી પહોળાઈ હોવાથી ત્રણ ત્રણ ટુકડાઓ પહોળાઈમાં ગોઠવી શકાય એમ કરતાં કરતાં આખા લંબચોરસમાં ટોટલ તેત્રીસ ટુકડાઓ ગોઠવી શકીએ અને આપણે આ લંબચોરસનું ક્ષેત્રફળ ગુણાકાર કરીને પણ સરળતાથી લાવી શકીએ છીએ અગિયાર એને ગુણ્યા ત્રણ એટલે અગિયાર તેરી તેત્રીસ તો મિત્રો હવે આપણને માહિતી મળી ગઈ છે કે આપણો ટુકડો બી એ ટુકડા એ કરતા ત્રણ એકમ મોટો છે